જો તમે પ્રધાનમંત્રી જનધન ખાતે ધારક હો અને એમાં જો તમે મહિલા ખાતે હો તો તમારા ખાતાની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત પાંચસો 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 રૂપિયાના ત્રણ હપ્તા તમારા ખાતામાં જમા થવાના છે તો તમારા ખાતામાં આ રકમ જમા ક્યારે થશે તરત જ જાણી લો આ વિડીયો થકી નમસ્કાર મિત્રો હું છું ભરત પટેલ અને તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ તો ચાલો શરૂઆત કરીએ તો કે મહિલા જનધન ખાતા ધારકોને મળશે ત્રણ મહિના સુધી પાંચસો પાંચસો રૂપિયા આ પ્રધાનમંત્રી જનધન યોજના જે મહિલા બેંક ખાતે છે તેમના જ ખાતાની અંદર ત્રણ મહિના સુધી એટલે કે એપ્રિલ મે અને જૂન આમ ત્રણ મહિના સુધી દર મહિને પાંચસો પાંચસો રૂપિયાની રકમ સરકાર દ્વારા ખાતાની અંદર જમા કરાવવામાં આવશે તો આ રકમ ક્યારે જમા થશે કઈ રીતે જમા થશે તમને કેવી રીતે જાણ થશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો શરૂઆત કરીએ તો કે આ રકમ જે આપવાની શરૂઆત ક્યારથી થવાની છે તો કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ત્રણ માસ સુધી જે પાંચસો રૂપિયા મળવાના છે એનો લાભ ગુજરાત રાજ્યની અંદર પંચોતેર લાખ મહિલા ધારકોને મળવાનો છે ને એ મળવાનું શરૂઆત અત્યારથી થઈ ગઈ છે એટલે કે ત્રણ એપ્રિલથી લઈ અને નવ એપ્રિલ સુધી ત્રણથી લઈ અને નવ એપ્રિલ સુધી આ મહિલા ખાતે ધારકોનો પ્રથમ હપ્તો જમા થઈ જશે તો તમને કઈ રીતે રકમ જમા મળશે તો એપ્રિલ મહિનાની અંદર પાંચસો રૂપિયા મે મહિનાની અંદર તમારા ખાતાની અંદર પાંચસો રૂપિયા આવશે અને જૂન મહિનાની અંદર પાંચસો રૂપિયા આવશે આમ કુલ મળી અને તમારા ખાતાની અંદર પંદરસો રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે એપ્રિલ મે જૂન મહિનામાં મહિલા ખાતે ધારકોને હવે કઈ રીતે મળશે તો વાત કરીએ તો આ આપવાની શરૂઆત ક્યાંથી થશે તો કે ત્રણ ચાર બે હજાર વીસથી લઈ અને નવ ચાર બે હજાર વીસ સુધીમાં તમારા બેંકના ખાતાની અંદર પ્રથમ હપ્તો એટલે કે પાંચસો રૂપિયા જમા થઈ જશે હવે પાંચસો રૂપિયા તમારા ખાતાની અંદર પ્રથમ હપ્તો તમા થઈ જશે ત્રણ ચાર બે હાજર વીસથી લઈ અને નવ ચાર બે હાજર વીસ સુધી દરેક મહિલા ખાતે ધારકો જનધન ખાતે ધારકોના પ્રથમ બેંકનો હપ્તો પાંચસો રૂપિયા જમા થઈ જશે હવે તમારા ખાતામાં ક્યારે આવશે એ જો તમારે જાણવું હોય તો એના દ્વારા બેંક દ્વારા કેટલાક નિર્દેશ જારી કરેલા છે એટલે કે તમારે તમારા બેંક ખાતાની પાસબુકની ચોપડી હોય એની અંદર તમારા બેંકના ખાતા નંબરના છેલ્લા આંકડા જોવાના છે ખાસ ધ્યાન રાખજો છેલ્લા આંકડા જોવાના છે જો એની અંદર તમારા ખાતાની અંદર છેલ્લો આંકડો શૂન્ય અથવા તો એક હશે તો તમારા ખાતાની અંદર ત્રીજી તારીખે જમા થઈ જશે અને જો તમારા બેંક ખાતાનો છેલ્લો આંકડો બે અથવા ત્રણ હશે તો ચોથી તારીખે તમારા ખાતાની અંદર જમા થઈ જશે અને જો તમારા ખાતા નંબરનો છેલ્લો આંકડો ચાર અથવા તો પાંચ હશે તો એ સાત તારીખે જમા થઈ જશે અને જો છ અથવા તો સાત આંકડો છેલ્લો હશે તો એ આઠ ચાર બે હજાર વીસના જમા થઈ જશે અને છેલ્લો આંકડો આઠ કે નવ હશે તો એ તમારા ખાતાની અંદર નવ ચાર બે હજાર વીસના રોજ જમા થઈ જશે એટલે કે તમારા એકાઉન્ટ નંબરના છેલ્લા આંકડો જોવાનો છે એનો સિરિયલ નંબર જો એક એ ઝીરો અથવા એક હોય તો ત્રીજી તારીખે જમા થઈ ગયા હશે બે અથવા ત્રણ હોય તો ચોથી તારીખે થઈ જશે ચાર અને પાંચ હશે તો સાત તારીખે થઈ જશે છ અને સાત હશે તો આઠ તારીખે આઠ અને નવ હશે તો નવ તારીખ હવે તમને જાણ કઈ રીતે થશે તો તમારા બેંક ખાતાની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરેલો છે તેના ઉપર તમને એસએમએસ મળી જશે અને પછી તમે ગમે ત્યારે રકમ ઉપાડી શકો છો આવી જ રીતે એપ્રિલ મહિના પછી મે મહિનાની અંદર પણ તમને આવી રીતે રકમ જમા થશે અને જૂન મહિનાની અંદર પણ આવી રીતે તમારી તારીખોની અંદર જમા રકમ થઈ જશે તો આવી અવનવી જાણકારી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા લો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને દરેક ગુજરાતી સુધી પહોંચાડવા માટે તમારી પાસે જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય તેની અંદર શેર કરવાનું અવશ્ય રાખો જય હિન્દ જય ભારત